મોટો ટાળો હોય છે અને સ્વામિનારાયણ ભગવાન કેવી રીતના તેને સુધારે છે, ઉદ્ધાર કરે છે તેના વિશે આજે આપણે અહીં ભણવાના છીએ. તો કિરણ એ ચુંબન પગીનો ઉદ્ધાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ ચાર ના સંસ્કાર ચિંતન ઘનશ્યામ મહારાજ ની તીવ્ર બુદ્ધિ જાણકારી મેળવી. તો હવે ધોરણ પાંચ ના સંસ્કાર ચિંતન માં ઘનશ્યામ મહારાજ જીવન મોક્ષ ના માર્ગે લઈ જવાની કરુણતા વિશે આપણે સમજીશું. શ્રીજી મહારાજે અનેક જીવન સ્વધર્મમાં વર્તાવી મોક્ષ નો માર્ગ ચાલુ કર્યો. તેમણે માંગરોળ, કાલવાસી, આદિ નગરો, બ્રાહ્મણ, વૈણ, જૈન, મુસલમાન, ખ્રિસ્ચન, શક્તિપંત આદિ બધાને પોતપોતાના ઈષ્ટ દેવ રૂપે દર્શન આપ્યા. તેથી તેઓ મહારાજ સાક્ષાત ભગવાન જાણી તેમના આશ્રિતો થયા, આશ્રિતો એટલે તેમના ભક્ત બન્યા. ઉપરાંત સહજાનંદ સ્વામી માંગરોળ, કાર્યાળી, વડસાડ આદિ ગામો વાવ, કુવા, સરોવર બંધાવી લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડી સ્વામિનારાયણ ભગવાને વિચારવાનું શરૂ કર્યું. તે દરમિયાન માથાભારે કાઢી ખાચર કુમાર અને વાળ શ્રીહરિએ તેને પોતાના આશ્રિતો બનાવ્યા, એટલે કે શ્રીહરિએ તેને પોતાના ભક્ત બનાવી દીધા. આ માથાભારે કોમ કઈ કઈ કોમ હતી? કાઢી ખાચર કુમાર અને વાળ. તેથી ત્યાંના લોકોમાં અતિ શાંતિનો સંચાર થયો. શ્રીજી મહારાજનું વિચરણ દરમિયાન જોયું, વિચરણ એટલે કે તેઓ ગામે ગામ બધા લોકોની મુલાકાત લેતા. તેને ડુબાડી દેવામાં આવતી અને તેને મારી નાખવામાં આવતી. કારણ કે પહેલાના યુગમાં દીકરીના જન્મને મહત્વ આપવામાં આવતું નથી. બાળકો અત્યારે તો આપણે જોઈએ છીએ કે જેવો દીકરાને સાચવવામાં આવે છે તેવી જ રીતના દીકરીને સાચવવામાં આવે છે, પરંતુ પહેલાના યુગમાં દીકરી છે તેને ઉછેરવામાં આવતી ન હતી અને તેના જન્મ સાથે જ તેને દૂધ પીતી, એટલે કે ગરમ દૂધના તપેલામાં તેને દુબાડીને મારી નાખવામાં આવતું. તો તેની કહેવાય દૂધ પીતી. તો છાડેજા ક્ષત્રિયમાં દીકરીઓને દૂધ પીતી કરવાનો કુરિવાજ ચાલતો હતો, તેને નાબૂદ કરાવ્યો. પત્નીએ પણ સાથે સાથે બેસી જવાનું અને તેને પણ સાથે પોતાનો જીવ છે તે ત્યાગી દેવાનો, એટલે કે પતિની પાછળ પત્નીએ પણ પોતાનો જીવ છે એ આપી દેવાનું, તેને કહેવાય સતી પ્રથા. તો તે રિવાજ પણ સ્ત્રીઓને બંધ કરાવ્યો. આ રીતે અનેક સ્ત્રીઓના જીવન સુધારી તેને ભક્ત બનાવ્યા અને સમાજને કાર્ય બનાવ્યું. એક વખત સ્વામિનારાયણ ભગવાન જરોસરમાં આવી ડભાણ ગામમાં યજ્ઞ કરાવી રહ્યા હતા. હવે એક વખત છે કે સ્વામિનારાયણ ભગવાન છે જરોસર ગામમાં ડભાણ ગામ આવેલું છે તેમાં યજ્ઞ છે એ કરાવ્યો હતો. તેમાં લાખો લોકો દેશ વિદેશથી આવે છે અને ઘણા લોકો છે એ દેશ વિદેશથી યજ્ઞમાં આવ્યા હતા. એ સમયે ચરોતરમાં એક કુખાર ડાકો રહેતો હતો. એક કુખાર એટલે કે એક પ્રખ્યાત ડાકો છે એ ચરોતરમાં રહેતો હતો. તેનું નામ ચુંબન પગી. હવે તેનું નામ હતું ચુંબન પગી. બાળક રડતું હોય અને માતા કહે કે સુઈ જાય, જો ચુંબન પગી આવ્યું તો બાળક રડતું બંધ જાય. તેનો ડર એટલો બધો હતો કે નાનું બાળક જો રડતું હોય અને એની માતા એમ કે જો જોબન વર્ગથી ડાકુ છે એ આવ્યો છે તો બાળક છે એ રડતું બંધ થઈ જાય એવી તેની ના પકાય હતી. તેના અવરક્ષકે તેને કહ્યું, બાપુ બીજું બધું તો નથી પણ સ્વામિનારાયણની માનકી થોડી એ તો જાણે ગરોળ જોયેલો એવી છે. હવે
જોબન પગે છે તેના સાથીદારો છે, એના રક્ષકો છે. તેમાંથી કોઈએ તેને એવું કહ્યું કે બીજું બધું તો ઠીક વાત છે, પણ સ્વામિનારાયણ ભગવાનની ઘોડી, એ ઘોડીનું નામ હતું માણકી. તો એ માણકી ઘોડી છે તો જોવાલાયક છે, જેને ગરુડ હોય તેવું તમને લાગે એવી સુંદર તેની માણકી ઘોડી છે. વાત સાંભળી જોબન પગે તેના કેટલાક સાગરીકો સાથે તે ઘોડી જોડવા ડુંગા ગયો. હવે વાત જાણી હતી કે તેની માણકી ઘોડી છે ખૂબ જ સરસ છે, તો એ તરત જ પ્રભાઈ નામે જાય છે સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીને ચોરવા માટે. રાતના 2 વાગ્યા છે, હવે રાત્રે અંધારામાં તે જાય છે ઘોડી ચોરવા માટે. અને 2 વાગ્યા છે, બિલ્લી પગે જોબન ઘોડશાળામાં દાખલ થાય છે. ઘોડશાળા એટલે કે હવે લોકો જ્યાં ઘોડા હોય તેને રાખવામાં આવે તેને ઘોડશાળા કહેવામાં આવે. તો રાત્રે 2 વાગે બિલ્લી પગે એટલે કે ધીમે ધીમે જોબન છે તે માણકી ઘોડીને ચોરવા માટે ઘોડાશાળામાં જાય છે. ઘોડશાળામાં એ દાખલ થયો. કાઠી દરબારોના અને ઘોડાઓની વચ્ચે એ ધીમે વાર વેગાડતી ઘોડી હતી. કાઠી દરબાર છે એના ઘણા બધા ઘોડા પણ તેની વચ્ચે એક ધીમે વાર એ સુંદર બધાને એક સરસ દેખાવની ઘોડી. જોબન પામી ગયો કે આ જ માણકી છે. હવે જોબન છે એ ઓળખી ગયો કે આ સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડી છે. જ્યાં માણકીની પાસે જાય ત્યાં તો આશ્ચર્ય, હવે જેવો એ માણકી ઘોડીની પાસે જાય છે તો એને આશ્ચર્ય થાય છે. ઘોડીની પીઠ ઉપર સ્વામિનારાયણ ભગવાન હાથ ફેરવી રહ્યા છે. હવે ઘોડી છે તેની પીઠ ઉપર સ્વામિનારાયણ ભગવાન છે તે હાથ ફેરવી રહ્યા છે અને ઉપાડી રહ્યા છે.